લગ્નની લાલચે સગીરાને પગાડી જનાર ઈસમે સાધુ વેશ ધારણ કર્યો પણ પોલીસે આ બાદ ઝડપી પાડ્યો હતો. 3 મહિના પૂર્વે બનેલ બનાવમાં પોલીસે અગાઉ સગીરાને દાહોદથી મુક્ત કરાવી હતી પણ તેને પગાડી જનાર ઈસમ ફરાર હતો. ભરૂચ LCB પોલીસની ટીમને અંકલેશ્વર શહેર એ ડિવિઝન મથકમાં 3 મહિના પૂર્વે 15 વર્ષીય સગીરાને લગ્નની લાલચે મૂળ મહીસાગર જિલ્લાના બાલાસિનોરનો નવલ ઉર્ફે કાળિયો ચંદુભાઈ ભાભોર ભગાડી ગયો હતો, જે અંગે શહેર પોલીસ મથકે સગીરાના પરિવાર દ્વારા શહેર એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ આરંભી હતી અને ગણતરીના દિવસોમાં સગીરાને દાહોદથી મુક્ત કરાવી હતી. જો કે જે તે વખતે નવલ ઉર્ફે કાળિયો ભાભોર ફરાર થઈ ગયો હતો તેની શોધખોળ ચાલી રહી હતી. દરમિયાન ભરૂચ LCB પોલીસને ચોક્કસ માહિતી મળી હતી કે છેલ્લા 3 મહિનાથી સાધુના વેશમાં હાલમાં મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકાના પરબિયા ગામ પાસે આવેલ લીલવણી મહાદેવ આશ્રમ ખાતે નવલ ઉર્ફે કાળિયો ચંદુભાઈ ભાભોર રહે છે. જે માહિતીના આધારે LCB પોલીસે બાલાસિનોર ખાતે આવેલ લીલવણી મહાદેવ આશ્રમ ખાતે તપાસ કરતા મૂળ દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના મોટી ખરચ ગામના નવલ ચંદુભાઈ ભાભોર સાધુ વેશમાં આ બાદ ઝડપી પાડ્યો હતો અને તેને અંકલેશ્વર લઈ આવી હતી અને અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસના હવાલે કર્યો હતો. શહેર પોલીસે સાધુ બની બેઠેલા નવલ ઉર્ફે કાળિયો ચંદુભાઈ ભાભોરના તબીબી પરીક્ષણ કરી વધુ તપાસ આરંભી છે. 3 મહિના પૂર્વે અંકલેશ્વર કમલમ તળાવમાંથી યુવતીનો ક્રૂરતાપૂર્વક બાંધી મૃતદેહ નિકાલ પ્રકરણમાં પોલીસનો બાતમીદાર બનનાર નવલ ઉર્ફે કાળિયો ચંદુભાઈ ભાભોરની ગણતરીના દિવસોમાં વકીલે ધમકી આપી હતી તો સગીરાને લગ્નની લાલચે ભગાડી ગયો હતો, જે બાદ હવે સાધુ વેશમાં ઝડપાયો છે. ત્યારે નશાનો બંધારણી નવલ ઉર્ફે કાળિયો ચંદુભાઈ ભાભોર હવે પોલીસ સમક્ષ સંસારથી કંટાળી ગયો છું એટલે સાધુ બન્યો હોવાનું રટણ કર્યું હતું.